15 થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂર્ણ યોજના અંતર્ગત પોષક આહાર પૂરો પાડવા માટે રૂપિયા 399 કરોડની જોગવાઈ. આંગણવાડી કેન્દ્રના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે રૂપિયા 268 કરોડની જોગવાઈ. બાળકોને આંગણવાડીમાં ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે ડિજિટલ લર્નિંગ મટીરિયલ પૂરું પાડવા રૂપિયા 4 કરોડની આ પ્રથમવાર જોગવાઈ કરવામાં આવી છે આંગણવાડીમાં. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 2165 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં પાત્રતા ધરાવતા કુટુંબોની અન્ન સલામતી સુનિશ્ચિત કરીને તેમને પોષણક્ષમ આહાર મળે તે માટે રાહત દરે અનાજ આપવા, અનાજ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીઓ પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા NFSA કુટુંબોને છેલ્લા 3 વર્ષમાં વિનામૂલ્યે અનાજ પૂરું પાડી કોરોનાના કપરાકાળમાં સરકારે ગરીબો માટે મદદરૂપ થયેલ છે. અન્ન સુરક્ષા, પોષણ અને નાગરિક પુરવઠાની યોજના સુદૃઢ અમલીકરણ માટે ગત વર્ષે જોગવાઈમાં 24% વધાર સૂચવેલો હતો. આગામી વર્ષ માટે આ વિભાગની જોગવાઈમાં 42% જેટલો ધરખમ વધારો સૂચવ્યો છે. ઉજ્જવલા યોજના અંતર્ગત સમાવેશ કરી રાજ્યના અંદાજે 39 લાખ કુટુંબોને રાંધણ ગેસનું સિલિન્ડર વિતરણ કરવામાં આવેલ છે. આ પરિવારોને દર વર્ષે 2 રાંધણ ગેસ સિલિન્ડર વિનામૂલ્યે રિફિલિંગ કરી આપવા માટે રૂપિયા 500 કરોડ. NFSA કુટુંબોના આહારમાં પ્રોટીનની માત્રા વધારવા માટે કુટુંબ દીઠ દર માસે 1 કિલોગ્રામ ચણા વિતરણ રાહત દરે રાજ્યના 75 તાલુકાઓમાં કરવામાં આવે છે. આ કાર્યક્રમનો વ્યાપ વધારી હવે સંપૂર્ણ રાજ્યમાં અમલ કરવામાં આવશે, જે અંતર્ગત રૂપિયા 87 કરોડની જોગવાઈ. સ્ત્રી અન્ન એટલે કે મિલેટના વપરાશને પ્રોત્સાહન આપવા તેમજ આહારમાં તેનો સમાવેશ કરવા બાજરી, જુવાર, રાગી એટલે કે નાગલી વગેરેની જાહેર વિતરણની વ્યવસ્થાથી વિતરણ કરવામાં આવશે. આ હેતુસર જરૂરી જથ્થાની ખરીદી ખેડૂતો પાસેથી કરવા પ્રોત્સાહન આપવા રૂપિયા 30 કરોડની જોગવાઈ. અમારા મંત્રી શ્રી રાઘવજીભાઈનું આ સજેશન હતું કે આપણે ખરીદીને આપણા લોકોને આપીએ. માન્ય અધ્યક્ષશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે રૂપિયા 568 કરોડની જોગવાઈ. ગુજરાત સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો ધરાવે છે. આ વૈવિધ્યપૂર્ણ વારસાનું સંરક્ષણ અને સંવર્ધન કરવા તેમજ નવી પેઢીને સંસ્કૃતિ અને કલા પરત્વે જાગૃત કરવા સરકાર સતત પ્રયત્નરત છે. રમતગમત ક્ષેત્રે 320 કરોડની જોગવાઈ. ખેલ મહાકુંભના માધ્યમથી છેલ્લા 1 દાયકામાં ગુજરાતના યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહેલ છે. તેના ભાગરૂપે દરેક જિલ્લામાં સેચ્યુરેશન એપ્રોચથી 1 જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા દરેક જિલ્લાના 1 તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન. પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે રૂપિયા 55 કરોડની જોગવાઈ. તૃતીય સ્તંભ, વિશ્વકક્ષાના આંતરમાળખાકીય સગવડો ઊભી કરવા માટે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઈ. ગામના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારની નેમ છે. ગ્રામ્ય કક્ષાએ સફાઈ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથે સાથે ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. પંચાયત 15મા નાણાં પંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના શુદ્ધિકરણ માટે રૂપિયા 2500 કરોડની જોગવાઈ. ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે વિનામૂલ્ય વીજ પુરવઠા યોજના અંતર્ગત સહાય માટે રૂપિયા 734 કરોડની જોગવાઈ.
माननीय अध्यक्ष श्री महात्मा गांधी राष्ट्रीय ग्रामीण योजना मनरेगा हेठ रुपया 1391 करोड़ की जोगवाई, प्रधानमंत्री आवास हेठ आवासों बांधवा माटे रुपया 932 करोड़ की जोगवाई, माननीय अध्यक्ष श्री शहरी विकास और शहरी गृह निर्माण विभाग माटे कुल रुपया 19685 करोड़ की जोगवाई, शहरी विस्तारों में पानी गटर व्यवस्था रस्ताओं गंद कचरा निकाल स्ट्रीट लाइट वगैरह माड़काकीय सगवड़ों विकास द्वारा गुजरात शहरों रहेणाकनु स्तर उत्तर उत्तर सुधारवानी सरकार की नेम छे। शहरना मूल विस्तार अने तेनी वधेली हद में आ सगवड़ों आयोजन मूड़ी क्षेत्रे मोटू रोकाण मांगी ले तेम छे। विकसित गुजरातना संकल्प साथ मानव विकास सूचकांक वधारवाना हेतु थी शहरी क्षेत्रों की माड़काकीय सगवड़ों माटे विभागना बजेट में 37% मापतर वधारो सूचवशुं। महानगरपालिका नगरपालिका तेमज शहरी सत्तामंडळों में पायानी माड़काकीय सुविधाओं माटे अमल में मुकेल स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना ने वर्ष 2024 सुधी लंबावामां आवेल छे। आ योजना माटे 8086 करोड़ जोगवाई, स्थानिक स्वराज शहरी संस्थाओं ने नाणाकीय सहाय आपवानी योजना ऑक्टोय नाबूती वर्तर योजना अंतर्गत 3041 करोड़ जोगवाई, प्रधानमंत्री आवास योजना शहरी अंतर्गत आगामी एक वर्ष में 1,00,000 जेटला वधु लोगों ने आवास पूरो पाड़वानो लक्ष्यांक सिद्ध करवा माटे 1066 करोड़ जोगवाई, अंदाजित 18,000 करोड़ खर्चे निर्माण थनार अमदावाद मेट्रो रेल प्रोजेक्ट अंतर्गत फेज 1 मेट्रो सेवा कार्यरत करवामां आवेल छे। ज्यारे फेज 2 की कामगिरी प्रगति में छे। अंदाजे 12,000 करोड़ खर्चे बननार सूरत मेट्रो रेल प्रोजेक्ट फेज 1 और फेज 2 की कार्यवाही प्रगति में छे। आ प्रोजेक्ट ने राज्य सरकार की सहाय पेटे रुपया 905 करोड़ जोगवाई,